નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો દક્ષિણ ભારતના રાજ્યો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે આઠમી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા તેમાંથી ચાલુક્ય રાષ્ટ્રકૂટો પલ્લવ ચોલ પાંડ્ય ચેર જેવા રાજ્યવંશો અસ્તિત્વમાં આવ્યા ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો પુલકેશી પ્રથમે ઈસવીસન પાંચસો ચાલીસમાં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું આ વંશ વાતાપી એટલે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો આ વંશમાં કીર્તિવર્મા પુલકેશી પ્રથમ પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે રાષ્ટ્રકૂટનો અર્થ રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી એવો થાય છે ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો તેણે આઠમી સદીમાં દખણમાં તેની સત્તા સર્વોપરી બનાવી હતી યાદવ વંશ આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા દેવગીરી અને દ્વાર સમુદ્ર દ્વાર સમુદ્રમાં વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું દ્વાર સમુદ્ર હોઇસલોની રાજધાની હતી અને દેવગીરી જે હાલના સમયમાં દોલતાબાદ તરીકે ઓળખાય છે તે યાદવોની રાજધાની હતી દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો તેમાં વરંગલના કાકતીય પણ હતા કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું વરંગલ તેમની રાજધાની હતી આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો પલ્લવ વંશની સ્થાપના બપ્પ દેવે કરી હતી તેમની રાજધાની કાંચીપુરમમાં હતી મહેન્દ્ર વર્મા પ્રથમ નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા તાંજોર ત્રિચિનાપલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું તાંજોર તેમની રાજધાની હતી પ્રથમ ધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા પાંડ્યવંશ દક્ષિણમાં થઈ ગયેલો પાંડ્ય વંશ અતિ પ્રાચીન માનવામાં આવે છે પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું મેગેસ્થનીસ નામના વિદેશી પ્રવાસીએ પાંડ્ય વંશ વિશે લખ્યું છે કે આ વંશનું શાસન સ્ત્રીઓ કરતી હતી અશોકના શિલાલેખમાં પાંડ્ય વંશનો ઉલ્લેખ જોવા મળે છે તમિલનાડુમાં હાલમાં મદુરા અને તિરુનેવેલી જિલ્લા છે ત્યાં પાંડ્ય વંશ હતું વંશ દક્ષિણમાં આ વંશનું શાસન હતું ચેનનું બીજું નામ કેરલ છે અગાઉના સમયમાં ચેર અથવા કેરલ તમિલ પ્રદેશનો એક ભાગ હતો પાછળથી તેમાંથી મલયાલમ અથવા કેરલ પ્રદેશ છૂટો પડ્યો અશોકના અભિલેખમાં કેલ્પપુત્ર રાજ્ય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વંશમાં અથન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને શેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો આમ રાજપૂતકાળ દરમિયાન સમગ્ર ભારતના નાના મોટા ભાગોમાં વિવિધ વંશો શાસન કરતા હતા